સાથે અમદાવાદી ઉત્તરાયણ બનાવી રહ્યા છે આમ તો ધાબે વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ છે જો કે આ વર્ષે પાડોશીઓએ પોતપોતાના ધાબેથી પણ ઉત્સાહ જાળવી રાખ્યો લપેટ અને કાયપોછીના અવાજો હંમેશાના ઉત્સાહ સાથે સંભળાઈ રહ્યા છે ઉત્રણ પર્વની તમામ લોકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે ઉજવણી સાથે એસઓપી નું પાલન કરવું પણ ખૂબ જરૂરી છે કારણ કે કોરોના સંક્રમણ વચ્ચે કોરોના થી સંક્રમિત ન થાય તે જોવું પણ જરૂરી છે શહેરીજનો આજ એસઓપી ના એક નિયમ સાથે એક પાલન સાથે આ ઉત્રણ પર્વની ઉજવણી કરી રહ્યા છે માંસ પેરીને હોય કે પછી સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની વાત હોય તમામ લોકો એક ધ્યાન રાખી રહ્યા છે કે આ નિયમ નું એક પાલન થાય ઉત્રણ નો ડેફિનેટલી જે ટેમ્પો કહેવાય કે અમદાવાદ ના લોકો ને જે ઉત્રણ ઉજવવાની ટેવ છે એ ડેફિનેટલી કે ગ્રુપમાં ભેગા નથી થવાનું સાથે ક્રાઉડ નથી કરવાનું એ ડેફિનેટલી બધા મિસ કરશે પણ અમદાવાદીઓની એક એક બીજી બી છે કે ગમે તે હોય અમદાવાદીઓ બધે દરેકે દરેક પર્વને બહુ સારી રીતે ઉજવતા શીખે છે અને કેવી રીતે ઉજવાય એ બી અમદાવાદીઓને ખબર છે એટલે કે અમદાવાદી એવા છે કે જે રસ્તો શોધી લે છે ઉજવણીનો આપ શું કહેશો આ વખતે ડીજે નથી ભીડ નથી ટોળા નથી આપણે જો એક ગ્રુપ છે સાથે જ અને આપણે જાતે ડીજે બનીને આનો આનંદ લઈ શકીએ છીએ પતંગ ચગાવો એક આનંદ જે છે એની સાથે બીજા આનંદને ભેળવવાની કદાચ જરૂર નથી પડતી એટલો પણ મળી જાય આ વખતે તો વી આર વેરી હેપી અને જસ્ટ આ માસ્ક પહેરવું પડે છે અને ડિસ્ટન્સ તો રાખીએ જ છીએ આપણે તો વી કેન ઓલવેઝ એન્જોય અને પતંગ ચગાવવાની આનંદ જે છે એ ગુજરાતીઓ માટે એક એવો પર્વ છે કે જે કદી મિસ કરવાનું કોઈને પણ ફોરેન થી પણ લોકો ઉતરાણ કરવા માટે અહીંયા આવી જતા હોય છે અને વી આર એન્જોયિંગ ધીસ ટુડે એટલે તમામ લોકો એક એન્જોય કરી રહ્યા છે આ આપ શું કહેશો આપની તૈયારી કેવા પ્રકારની રહી હતી ઉતરાણ પહેલા તમામ લોકો એક ખરીદીમાં લાગતા હોય છે પછી રાત્રે બેસીને કિન્ના બનતા હોય છે પરંતુ આ વખતે રાત્રિ કર્ફ્યુ પણ એક આ ઉતરાણ પર્વ વચ્ચે હતું તૈયારીઓ કયા પ્રકારની આપની રહી હતી યુઝઅલી તૈયારીઓમાં તો એવું હોય કે રાત પડેલા અમદાવાદીઓ તો ખાસ ટંકશાળમાં જઈને ફિરકી અને પતંગ લેતા હોય બરાબર છે પણ આ વખતે ટંકશાળમાં જવાનું ડેફિનેટલી ટાળવું કારણ કે ત્યાં અતિશય ગીરદી કરીને પાછા પાછા સંક્રમણ એ કરો જે દિવાળી ટાઈમે બધું થયું હતું લોકોને એવી રીતે એ ટાળી અને બેસીકલી જ્યાં ઓછી ગીરદી હોય ત્યાં તમને પતંગ અને ફિરકી ત્યાંથી ખરીદી લેવા અને એ જે વસ્તુ અમે લોકો એ કરી અને માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અને બસ પતંગ ચડાય પચડાઈ રહ્યા છે ઉત્તરાયણનો આનંદ માણી રહ્યા છે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ જેટલું મળે એટલું પવન આવે તો વધારે એન્જોય કરી શકીએ તમે શું કહેશો પવન કેટલો સાથ આપી રહ્યો છે એ પછી ઉત્તરાયણના પતંગ ચગાવવાની વાત હોય કે પછી કોરોના સંક્રમણને કંટ્રોલ કરવાની વાત હોય પવન તો બિલકુલ સાથ નથી આપી રહ્યો પણ મહેનત ચાલુ છે તમે જેમ જુઓ છો અમારો પતંગ ભાર દોરમાં છે અત્યારે અને જે કોરોનાની વાત છે તો આ બધા માટે એક નવો એક્સપિરિયન્સ છે અને આપણે બધા અમદાવાદીઓ પહેલેથી એવું કહીએ ને આપણે કે સંજોગ પ્રમાણે અનુકૂળતા પ્રમાણે આપણે બદલાઈએ છીએ એટલે અત્યારનો સંજોગ આવો છે તો સેફ સેફ રહીને પણ આપણે એન્જોય કરી રહ્યા છીએ અમે લોકો ખૂબ મજા આવી રહી છે એટલે કે પતંગની દોરીની કમાનની જેમ આપણે પણ કોરોના સંક્રમણની કમાન હાથમાં લેવી પડશે બિલકુલ સાચી વાત છે સેફટી સાથે એક જીવન જીવતા શીખવું પડશે દરેકે જેથી કરીને જ્યાં સુધી વેક્સિનેશન્સ ના આવે દવાઓ ના આવે અને કોરોના કન્ટેન ના થાય ત્યાં સુધી આપણે આપણા બધા જે મોજશોખ છે એ પણ પૂરા કરીએ અને સાથે સેફ્ટીને પણ ધ્યાનમાં રાખીએ એટલે કે દરેક લોકો કહી રહ્યા છે કે અત્યારે અમદાવાદીઓ એક પોતાનો રસ્તો સુધીને ઉજવણી કરી રહ્યા છે સાથે એક સેફ્ટી પણ જરૂરી છે જેમ પતંગની દોરી પોતાના હાથમાં રહીને કાબૂમાં કરવામાં આવે છે તે જ પ્રકારે જો લોકો ઈચ્છે તો કોરોના સંક્રમણને પણ એક કાબૂમાં કરી શકે છે એટલે કે પોતાની એક ઈચ્છા અહીંયા જો હોય તો આ કોરોના સંક્રમણને પણ અહીંયા પહોંચી વળી શકાશે પોતાને સુરક્ષિત બનાવી શકાશે અને સાથે સાથે શહેર અને રાજ્યને પણ સુરક્ષિત બનાવીને આ ઉત્તરાયણ પર્વની જે છે તે ઉજવણી કરી શકાશે સાથે દર્શક આવ